વડનગરનો ઇતિહાસ અનોખો છે ત્યારે વડનગરના ઇતિહાસને સૌ કોઈ જાણી શકે, સમજી શકે અને નજરે નિહાળી શકે એના માટે અહીંયા એક આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી છે. અહીંયા જે આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી છે એના વિશે માહિતી મેળવું છું. કેટલા સમયથી આર્ટ ગેલેરી શરૂ કરાઈ છે અને અહીંયા શું પ્રદર્શિત કરવામાં આવ્યું છે? અહીંયા આર્ટ ગેલેરી 5 મહિનાથી સ્ટાર્ટ થઈ છે અને અહીંયા વડનગરનો પૂરેપૂરો ઇતિહાસ બતાવવામાં આવેલો છે, જે બૌદ્ધ ધર્મ, શિવ ધર્મ, જૈન ધર્મ, શક્તિ સંપ્રદાય, વડનગર કેવું હતું, શું થયું, વડનગર કેવા કેવા એટેક થયા એના વિશે ટોટલી બધી માહિતી આર્ટ ગેલેરીમાં બતાવવામાં આવેલી છે. આર્ટ ગેલેરીની શરૂઆત કરીએ તો શું છે શરૂઆત? આપણે આર્ટ ગેલેરી જોઈએ, આપણે અહીંયા હાટકેશ્વર મહાદેવનું મંદિર જોઈ શકીએ છીએ, જે નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ માનવામાં આવેલા છે અને વડનગરની શાન અને શોભા છે. ત્યાંથી હાટકેશ્વર મંદિરથી આપણે શરૂઆત કરીએ, ત્યાંથી આપ જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારે વડનગરનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે. અહીંયા વડનગર અને શિવ ધર્મ વિશે જણાવવામાં આવ્યું છે. તમે શિવ ધર્મ વિશે જોઈ શકો છો, જે આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું વડનગર કેન્દ્ર હતું એટલે વડુ તરીકે પ્રખ્યાત હતું. અને એવું કહેવામાં આવે છે કે બ્રહ્માજીએ અહીંયા ખુદ સોનાનું શિવલિંગ સ્થાપિત કર્યું હતું, એટલા માટે એ મંદિરમાં રહેલા શિવલિંગને હાટકેશ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે વડનગરનું નામ આનંદપુર કેવી રીતે પડ્યું એ અહીં જોઈ શકો છો તમે. અને નાગવંશના લોકો અને વડનગરના લોકો વચ્ચે સંઘર્ષ થતો હતો અને એમાં નાગવંશના જે લોકો હતા એ વડનગરવાસીઓને હેરાન પરેશાન કરતા હતા. તો એક મંકણ નામના વીર પુરુષે આમાંથી સંઘર્ષમાંથી મુક્તિ અપાવી, તો એના લીધે પછી આજે આનંદ મંગળ છવાઈ ગયો, એના હિસાબે વડનગરનું નામ આનંદપુર પડી ગયેલું. નેક્સ્ટ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, વડનગર છે એ વિદ્વાન બ્રાહ્મણોની નગરી કહેવાય છે અને આ વિદ્વાન બ્રાહ્મણો આ નગરના જુદા જુદા રાજાઓના દરબારમાં જતા અને રાજ્યાશ્રય પ્રાપ્ત કરતા હતા. આ નગરના વિદ્વાન બ્રાહ્મણોએ કેટલીક બુક અહીં લખેલી છે જે અહીંયા બતાવેલી છે. આગળ આ સોલંકી કાળ વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હા, તો સોલંકી પીરિયડમાં જે કુમારપાલ રાજા થઈ ગયા એના વિશે અહીંયા બતાવવામાં આવેલું છે. સિદ્ધરાજ જયસિંહ પછી આમનો નંબર આવે છે અને રાજા કુમારપાલે વડનગરને ભવ્ય બનાવવા માટે ખૂબ સારું એવું યોગદાન આપેલું છે જે અહીંયા બતાવેલું છે. આ ઉપરાંત આપણે અહીંયા દ્રશ્યમાન થાય છે કે બૌદ્ધ ધર્મ વિશે પણ ખાસ અહીંયા બૌદ્ધ સ્તૂપો પણ મળેલા છે, એના ઇતિહાસ વિશે શું છે? આ અહીંયા તમે જે સ્ટેચ્યુ જોઈ શકો છો ભગવાન ગૌતમ બુદ્ધનું, એ ઈસવીસન 2 સદીનું માનવામાં આવે છે. અને એવું માનવામાં આવે છે કે કોઈ ખેડૂત પોતાના ખેતરમાં ખેડાણ કરી રહ્યો હોય છે અને એને આ ટાઈપની મૂર્તિ મળે છે. તો વડનગર એ બૌદ્ધ ધર્મનું 2500 વર્ષ પહેલાં પણ કેન્દ્ર રહેલું છે અને દૂર દૂરથી લોકો બૌદ્ધ ધર્મની શિક્ષા માટે અહીં વડનગર આવતા હતા, જે તમે અહીંયા બી જોઈ શકો છો. અને ગાંસકોડ દરવાજામાં જે પુરાતત્વ ખાતાએ ખોદકામ કર્યું અને બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી મળી આવી, તો એના આધારે એ સાબિત થાય છે કે વડનગર એ બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું છે. આ ઉપરાંત પણ અહીંયા જોઈ શકો છો કે સોલંકી કાળના જૈન ધર્મનો પ્રચાર પ્રસાર જોવા તમે જોઈ શકો છો. અહીંયા તમે હેમચંદ્રાચાર્ય સુરીને જોઈ શકો છો અને અહીંયા જૈન દેરાસર બી તમે જોઈ શકો છો. રાજા સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને એ બુક લખવા માટે કહ્યું હતું અને એમને સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામની એક બુક લખી હતી અને રાજા સિદ્ધરાજ એટલા પ્રભાવિત ખુશ થઈ ગયા હતા, તેમને હાથીની અંબાડી પર રાખીને પૂરા પાટણમાં એ બુકને નગરયાત્રા કરાવેલી ને ખુદ પોતે પેદલ ચાલેલા. અને રાજા સિદ્ધરાજે એમને કલિકાલ સર્વજ્ઞના બિરુદથી બી નવાજ્યા હતા, જે તમે અહીંયા જોઈ શકો છો. તો માની શકીએ કે વડનગર એ જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર રહ્યું. આગળ આપ જોઈ શકો છો કે અહીંયા એક આબેહૂબ કીર્તિ તોરણની પ્રતિકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે, એના વિશે જણાવશો? આ કીર્તિ તોરણ છે રાજા સિદ્ધરાજ જયસિંહ વિજય પ્રાપ્ત કરીને આવેલા, તો વિજયની યાદમાં તોરણનું નિર્માણ કરવામાં આવેલું છે અથવા કોઈ મંદિરેના પ્રવેશદ્વાર હશે એવું બી સાબિત અહીંયા થાય છે. ઉપર શિવજીનો પૂરો પરિવાર બતાવવામાં આવેલો છે અને 40 ફૂટ ઊંચું છે, સેન્ડસ્ટોનથી બનેલું છે, લોકિંગ સિસ્ટમ છે અને અહીંની લોકલ પબ્લિક જે છે એને નરસિંહ મહેતાની ચોરી તરીકે ઓળખે છે. નેક્સ્ટ આપણે અહીંયા વડનગરમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મ આ બધા જ ધર્મના પણ એક ઇતિહાસ અનોખો જોવા મળ્યો છે. કયા કાળ દરમિયાન આ જૈન ધર્મનું જોવા મળ્યું? વડનગરને જૈન તીર્થ તરીકે બતાવેલું છે અને હેમ કુમારપાલ રાજાએ જૈન ધર્મ સ્વીકારેલો હતો અને એમને આખા રાજ્યમાં જીવિંસા અને માંસ મદિરા પર પ્રતિબંધ મૂકેલો હતો અને કલ્પસૂત્ર નામના ગ્રંથો પાઠ વડનગરમાં કરાવેલો હોવાથી વડનગરને જૈન તીર્થ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને હાથીવાળું જૈન દેરાસર છે એ ખૂબ જ ફેમસ છે, તો માની શકીએ કે વડનગરે પહેલાના સમયમાં બી બૌદ્ધ જૈન ધર્મનું મહત્વનું કેન્દ્ર રહેલું છે. નેક્સ્ટ આપણે આગળ આપણે જોઈશું કે વડનગર પર દિલ્હી સલ્તનતનું આક્રમણ થયેલું એ સમગ્ર ઇતિહાસ અને એક પ્રકારે ચિત્ર સ્વરૂપે પ્રતિકૃતિ અહીંયા રજૂ કરવામાં આવી છે અને જણાવવામાં આવ્યું છે કે 1297માં લગભગ ના સમગ્ર ઇતિહાસ છે. અહીંયા દિલ્હી સલ્તનતે જે એટેક કર્યું હતું એના વિશે વાત કરવામાં આવી છે. શાંતિ અને સમૃદ્ધિવાળી જ્યારે સોલંકી શાસન હતું ત્યારે ગુજરાતની પ્રગતિ ખૂબ જ સારી આવી હતી, તો એ જોઈને દિલ્હીનો જે સુલતાન હતો અહમદશાહ એ એટ્રેક્ટિવ થઈને આખરો ગુજરાત પ્રદેશ પોતાની સત્તામાં લેવા માટે એણે ગુજરાત ઉપર એટેક કર્યો અને સાથે સાથે એણે વડનગર ઉપર પણ એટેક કર્યો અને 1304માં સમસ્ત ગુજરાત ઉપર એણે પોતાની સત્તા જમાવી લીધી અને 1411માં સુલતાન અહમદશાહે અમદાવાદને પોતાની રાજધાની બનાવી. આ બધું થયું એના પછી વડનગરની પ્રગતિ અને ચમક ડાઉન થઈ ગઈ, પણ ધીરે ધીરે જે આર્થિક પ્રવૃત્તિઓએ વેગ પકડી લીધો એના લીધે વડનગરની
પ્રગતિ થવા લાગી તો એ બધું જોઈને ફરીથી પાછા ચિત્તોડના મહારાણા સંગ્રામસિંહ વડનગર ઉપર એટેક કર્યો હતો, જે અહીંયા બતાવેલું છે, તમે જોઈ શકો છો. આગળ આપણે આપને બતાવવા માંગીશું કે અહીંયા તાનારીરી જે સ્થાનક છે, તાનારીરીનું એક અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે, અહીંયા એક સંગીત વિદ્યાલય પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે અહીંયા એક પ્રતિકૃતિ તાનારીરીને દર્શાવવામાં આવ્યું છે. અહીંયા એક 3D પ્રોજેક્ટરથી શો પણ બતાવવામાં આવે છે, એમાં એક અલગ જ અનુભૂતિ થાય છે કે જાણે કે તાનારીરી ખુદ અહીંયા પોતાના સંગીત અહીંયા પ્રસ્તુત રજૂ કર્યું હોય એ પ્રકારનું આખું દ્રશ્યમાન થાય છે. આગળ જોઈએ તો અલગ અલગ પ્રકારે વડનગરના ઇતિહાસની વાત રજૂ કરવામાં આવી છે, જેમાં તાનારીરીની દંતકથા ઉપરાંત ઘણી એવી વાતો અહીંયા રજૂ કરવામાં આવી છે. આપને આગળ બતાવવામાં આવીશું કે અહીંયા એક શો ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આપ જોઈ શકો છો કે અહીંયા જે પર્યટકો અહીંયા આવે છે એમને માટે પ્રોજેક્ટર પર ડોક્યુમેન્ટરી સમગ્ર બતાવવામાં આવે છે, જેના દ્વારા અહીંયા મુલાકાત લેનાર દરેક પર્યટક વડનગર વિશે સમગ્ર માહિતી રૂબરૂ અને સચોટ માહિતી અહીંયા મેળવી શકે. આપ જોઈ શકો છો કે 2500 વર્ષ પુરાણું આ જીવંત નગર છે કે જેની ઐતિહાસિક વાતો અહીંયા રજૂ કરવામાં આવે છે. આગળ આપને બતાવવા માગીશ કે અહીંયા અલગ અલગ પ્રતિકૃતિ દ્વારા વડનગરની અલગ અલગ જે સ્થાપત્યો છે એને દર્શાવવામાં આવ્યા છે. ત્યાંથી આગળ જતાં આપને બતાવવા માગે છે મરાઠા યુગનું વડનગર, એટલે આપ જોઈ શકો છો કે અલગ અલગ યુગ ના અહીંયા પુરાવા મળ્યા છે, ત્યારે આ મરાઠા યુગના વિશે આપ ખાસ જણાવશો. શિવાજીએ સુરત બંદરને લૂંટેલું અને ગુજરાતમાં મરાઠાઓનો આવવાનો માર્ગ ખુલી કાઢેલો અને આ બધું વિશેષ ધન પ્રાપ્ત કરવાના ઈરાદાથી કરવામાં આવેલું અને 17મી સદીના અંતે મરાઠાઓએ વડનગર ઉપર પણ એટેક કર્યું અને વડનગરને લૂંટ્યું, બાળ્યું અને નગરને નુકસાન પહોંચાડ્યું અને જે વિદ્વાન લોકો હતા, જે પ્રતિષ્ઠિત લોકો હતા, એ નગર છોડીને બધા જતા રહ્યા અને જે નાગર બ્રાહ્મણો હતા એ સૌરાષ્ટ્ર માળવાને રાજપૂતાના તરફ જતા રહ્યા અને પછી ગાયકવાડ સરકાર આવી, જ્યારે મરાઠાઓને એટેક થયા એનામાંથી પછી વડનગર ક્યારેય પ્રગતિના શિખરે પહોંચી શક્યું નહીં અને પછી ગાયકવાડ સરકારે વડનગર માટે જે કર્યું છે એ અહીંયા બતાવેલું છે, જે તમે અહીંયા મહારાજા સયાજીરાવ ગાયકવાડને જોઈ શકો છો અને આધુનિકતા તરફ વડનગરને લઈ જવા માટે એમનું બહુ બધું યોગદાન રહેલું છે. અહીંથી આગળ જોઈએ તો સૌથી મોટો ઇતિહાસ કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરના રેલવે સ્ટેશને ચા વેચતા હતા એમના પિતા સાથે, એની એક બાળ પ્રતિમા હાથમાં કીટલી અને ચાના જે કુલડીઓ છે એ અહીંયા દ્રશ્યમાન થાય છે. આ એક પ્રકારનું કેન્ટીન જે તે સમયનું અહીંયા દ્રશ્યમાન થાય છે, બનાવવામાં આવ્યું છે પ્રતિકૃતિ કે જે આ આર્ટ ગેલેરીમાં જે કોઈ વ્યક્તિ આવે છે અને સમગ્ર વડનગરનો ઇતિહાસ એક જ જગ્યાએ જોવા મળી શકે છે. આ ગેલેરી જે ખાસ ઊભી કરવામાં આવે છે કારણ કે આ ગેલેરી બાબતે તો સૌ કોઈ આકર્ષિત થતા હશે, ખાસ થાય છે બધા અને આકર્ષિત થઈને જોવા માટે પણ આવે છે અને ખુશ થઈને જાય છે. તો આ જે ખાસ પ્રકારે આ ગેલેરી રજૂ કરવામાં આવી છે કે જે બાળપણનો આ ઇતિહાસ એના વિશે લોકોનો કેવો પ્રતિભાવ હોય છે અને અહીંયા કેવી રીતે એને દ્રશ્યમાન કરાય છે, અહીંયા લોકો આવીને ખુશ થાય છે અને આ બાળપણની નરેન્દ્ર મોદીજીની પ્રતિભા જોઈને બી ખુશ થાય છે, એમના જોડે સેલ્ફી પણ લે છે અને એના વિશે જાણીને પણ ખુશ થઈને જાય છે અહીંથી. તો આહાતી આ આર્ટ ગેલેરી વડનગરની કે જ્યાં વડનગરનો સંપૂર્ણ ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો છે અને અમે પણ આપને આ સંપૂર્ણ ઇતિહાસની જે આર્ટ ગેલેરી થકી સમજાવવાનો અને બતાવવાનો એક પ્રયાસ કર્યો છે અને અહીં આવનાર દરેક વ્યક્તિ, પ્રવાસી, વડનગરવાસી પણ ગર્વ અનુભવે છે કે વડનગરનો આ અનોખો અને ઐતિહાસિક જે ઇતિહાસ છે તેનાથી સૌ લોકો અહીંયા ગર્વની લાગણી અનુભવે છે અને ઉલ્લેખનીય છે કે છેલ્લા 8 વર્ષમાં વડનગરનો ઇતિહાસ પણ જાણે કે બદલાઈ રહ્યો હોય તેમ આધુનિકતા તરફ અને પ્રગતિના સોપાન પાર કરી રહ્યું છે વડનગર અને એક પછી એક વિકાસના પગદંડી પર વડનગર આજે ચાલી રહ્યું છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.